દીવ ખાતે વણાકબારાના રહેવાસી ભવ્ય સિકોતરિયા તથા કંપની પર થયેલ ફરિયાદને લઈ સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થતાં ભવ્ય સિકોતરીયા તથા કંપનીના માલિકે મીડિયાના માધ્યમથી કર્યો ખુલાસો તથા વધુમાં તેઓએ તેમને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે તેવું પણ જણાવ્યું હતું દીવ પોલીસે પણ આ વાતને વખોડી છે ચાલો સાંભળીએ તેમની પર થયેલ ફરિયાદમાં શું હકીકત છે હું હું ભવ્યશ કુમાર રહેવાસી છું અને શિક્ષક તરીકે ફરજ બજાવતો તો હાલ મેં અત્યારે રિઝાઇન આપી છે કોન્ટ્રાક્ટ ટીચરમાંથી સર વણાકબારા વિસ્તારમાંથી કેટલાક યુવાનો એવું કહે છે કે આપે એમની સાથે છેતરબિંદી કરી છે શું છે સમગ્ર સાહેબ યુવાનો થોડાક આવેશમાં આવીને નિર્ણય કદાચ લીધો હોય કાં તો કોઈકની ગેરમાર્ગે દોરવણી હોય એમાં એક ઘણા પત્રકારોને કદાચ અધૂરી માહિતી હોય એના આધારે એક શબ્દ પ્રયોગ કર્યો છે કબૂતરબાજી તો સાહેબ કબૂતરબાજીનું એવું કદાચ ડેફિનેશન થાય કે કોઈને વિજા આપ્યા વગર ગેરમાર્ગે માર્ગે દોરવી અને અધર કોઈ કન્ટ્રીમાં મોકલવા એને કબૂતરબાજી કહેવાય અમે એવું કોઈ કાર્ય કર્યું નથી કે એવું છેતરપિંડી કરી કોઈને અધર કન્ટ્રીમાં છેતરપિંડી દ્વારા કબૂતરબાજી કરેલું નથી એટલે અમે એવું કોઈ કામ નથી કર્યું તમને બાળકો નહીથી નીકલા છે કેની બારું બાર નીકલા છે તો કેટલા બાળકો હા અમે સાહેબ આર્મેનિયા અત્યારે મોકલેલા છે લગભગ 15 17 જણા ત્યાં છે અને બીજા બે ત્રણ મિત્રો દુબઈમાં છે એ લોકો એવું કીધું કે અમારે અહીંથી પ્રોસેસ બધી જગ્યા પણ કાઈડરસેની હોય એ પ્રોસેસ પતાવીને અમે પછી યુરોપ જશું એટલે બીજા મિત્રો એ રીતનો છે તો બાળકોને એવું છે કેવાનું કે પેલા તેને જે જગ્યા ઉપર મોકલવાના હતા તે જગ્યા ઉપર તેના વિઝા ન તમે કરી આપ્યા અને ટુરિસ્ટ વિઝા ઉપર તેને મોકલા છે ત્યાંથી તે લોકો ભાગીને આવ્યા છે ત્રણ છોકરાઓ તેનું કહેવાનું એવું છે કે ત્યાં જે અમને જોબ નું જે કીધું હતું તે પૈકી કોઈ પણ વસ્તુ નથી તો સાહેબ તે બાબતે આપ શું કહેશો અરે એ બાબતે સાહેબ જે ત્રણ મિત્રો ભાગીને આવેલા છે એ એ લોકોને એક રોજગારીનો પ્રશ્ન હતો એટલે પોલેન્ડની પ્રોસેસને મેં ફાઇલ લીધી હતી પણ પોલેન્ડમાં ડિલે થયું વિલંબ થયો એટલે એ લોકો મારી પાસે વારંવાર આવતા કે સાહેબ અમને કોઈ પણ કન્ટ્રીમાં મોકલી આપો એમ અમારે અહીંયા રહેવું નથી અમને કોઈ આજીવિકાનો સોર્સ નથી એટલે તમે કોઈ પણ કન્ટ્રીમાં મોકલી આપો તો મેં મારા કંપનીના ઓનર આશીષભાઈ મોલી સાથે ચર્ચા કરી ને સાહેબે કીધું કે અત્યારે હું અર્મેનિયાનું ચાલુ કર્યું છે અને અર્મેનિયાના પેકેજનો ખર્ચ છે સવા ત્રણથી સાડા ત્રણ લાખનો તો તમારા જે મિત્રો છે હમદર્દીની ભાવનાથી એની પાસેથી હું અર્મેનિયાનો કોઈ એક્સ્ટ્રા ખર્ચ નહીં લઉં અને એમને અર્મેનિયા મોકલી આપીશ એમનો તમારું અહીંયા કામનો બધું કામ ખર્ચ કરતા મિનિમમ ચાલીસ હજાર જેવું તમારી પાસે બચશે એટલે બધી પ્રોસેસ કરી કાયદેસરની એમને મોકલી આપ્યા કામે બતાવવું અને કામ બતાવીને પછી કામ જે કામ જે એમ કે અમારે નથી કરવું અને અહીંયા ખોટી થોડીક બીજી દિશામાં પણ હતા ખોટી ગેરપ્રવૃત્તિઓ પણ કરતા હતા અને અમને કોઈને કોઈ રીતે બદનામ કર્યા અમે અમારું બધું કામ કર્યું કાયદેસર ને વિઝા આપી પહોંચાડી દીધા કામ બતાડ્યું પછી એ લોકો એવું કે અમને અહીંયા ફાવતું નથી અમારે કામ નથી કરવું તો સાહેબ એ પ્રશ્ન થોડોક અમારા માટે પણ અજુગતો છે અહીંયા સાહેબ તેવું કહેવાનું છે એ બાળકોનું કે અહીંયા છ જેટલા લોકોને રાખ્યા છે તેની સાથે અમને રાખ્યા હતા કેટલા સો જેટલા લોકો એ સાહેબ તદ્દન ખોટી વાત છે એના ફોટો પણ છે વિડીયો પણ છે આપણી પાસે એ સાત આઠ મેટ હોય અને સાહેબ જ્યાં રાખ્યા હતા ત્યાં પરમેનન્ટ રહેવાનું નહોતું અમે લોકોને ટાઈમ આપ્યો હતો કે તમારે અઠવાડિયા દસ દિવસમાં તમને જે કંઈ પણ કામે આપશું ત્યાં તમને અકોમોડેશન આપશે રહેવાનું આપશે જમવાનું તમારે જાતે બનાવવાનું રહેશે એ સુવિધા એ હતી પણ સાહેબ જે કામ આપણે બતાવતા હતા એ કામમાં એ લોકો ગમે તે મના ના જ પાડતા હતા અહીંથી બધું મારી પાસે કમેન્ટ બી તો સાહેબ અમે ગમે તે કામ કરી લઈશું અમે ફિશરમેન છે અમે ગમે તેવું પણ હેવી કામ હોય અને ઘણા મિત્રો કે અમે કન્સ્ટ્રક્શનનું કામ કરશું પણ મેં કીધું ધ્યાન દેવું આવેશમાં આવીને કામ કર્યા આપણે કાયા ચાલે એનું ધ્યાન દેવાનું છે તો કન્સ્ટ્રક્શન સાઈટ પણ જોવા ગયા પછી કે અમે નહીં કરીએ તો આ વસ્તુ સાહેબ અમને પણ થોડીક અમારા માટે પણ એક અજુક્તિ કહેવાય અચ્છા સાહેબ કારણ કે એ લોકો પોલેન્ડ માં તેની apply કરી હતી તમારી સાથે condition પોલેન્ડ ની હતી હવે તમે અન્ય જગ્યાએ મોકલ્યા છે હવે શું કારણ કે એ લોકો નું કહેવાનું છે કે ઘણા બધા હજી આવા યુવાનો છે એટલે આવા યુવાનો મતલબ કે ત્યાં ઘણા લોકો કામ કરે છે જેને બેસી ગયું છે બેક મિત્રો ને એવું કેવું છે કે અમે ઉભા ઉભા આટલું કામ ન કરીએ પણ સાહેબ આટલે જો હવે કામ કરવા માટે આપણે જઈએ છીએ તો તમારે કામ ની ભાવના રાખીને કરવું પડે પણ તમને બેસીને કોઈ પગાર ન આપે કોઈ મફતમાં પગાર નહીં આપે તમને કામ ન બતાડતા હોય તમને સગવડતા ન આપતા હોય સુવિધા ન આપતા હોય અમારો અહીંયા એક માણસ રાખેલો છે એ બધું એ લોકોને પ્રોવાઈડ કરે છે ઘણા લોકો ક્લાયન્ટ બીજા એજન્ટ થ્રુ આવેલા છે પણ એનો કોઈ માણસ નથી છતાં અમારો માણસ છે બધી સુવિધાઓ પણ એમને આપે છે તમે બહાર યુવાનોને મોકલો છો તો ટર્મ એન્ડ કન્ડિશન શું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન છે અમારે એ લોકોને જે પોલેનનું હતું એ પોલેન પ્રમાણે એ લોકોનો અમારે એગ્રીમેન્ટ એ રીતનો હતો કે ત્રણ વાર અમે વિઝા એપ્લાય કરશું ત્રણ નંબર વિઝા એપ્લાય કરે પછી જો તમારું એ રિફ્યુઝ થાય પહેલી વાર એપ્લાય કરતા રિફ્યુઝ થાય બીજી વાર કરશો બીજી વાર એપ્લાય કરતા પાછી રિફ્યુઝ થાય તો ત્રીજી વાર કરશો આમ ત્રણ વાર એપ્લાય કરતા જો વારંવાર રિફ્યુઝ થાય તો તમારે જે કંઈ પણ રકમ છે એ પરત કરશો આજ સુધી કેટલા લોકોને રકમ પરત કરેલી છે તમે અ સાહેબ બેન સાચો તો પ્રશ્ન છે તમારો લગભગ તો સાત આઠ જણા જે પાંચ છ જણા જે અહીંયા ઘણા બેનો પણ છે ભાઈઓ પણ છે એમને એવું કેવું છે કે સાહેબ અમારે જવું નથી અને એ લોકોએ મારી મર્યાદા ને respect રાખી અને કીધું કે સાહેબ અમારે જવું નથી પૈસાની જરૂર છે તો મેં અમારા કંપનીના માલિક આશિષબેને કીધું એમને અમે વિનંતી કરી અને જે અમારો કંપનીનો ટાઈમ છે કે થી પિસ્તાલીસ મેં તમને પરત પૈસા આપી દેવા એમને આપી દીધા છે સીસી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ સુરત સુરત હા કોના કોના ખવાણા એ વ્યક્તિઓ સામે આવે એક બે વ્યક્તિઓ જે છે એમણે અમારી કંપનીને બદનામ કરવાનું પૂરું કાવતરું કરેલું છે પૂરું મનસુબાથી એ લોકો કામ કરે છે અને એકડે એક થી આવું ચાલે છે અને એમની આખી ટીમ છે અને એમાંથી એક ભાઈએ વીસ લાખ રૂપિયાની કંપનીના માલિક પાસે ખંડણી કરેલી છે એના પુરાવા પણ અમારી પાસે છે એ પણ અમે જે તે ટાઈમે કોર્ટ જાહેર કર્યું છે એ છે કંપનીના માલિક સાથે ચર્ચા કરી છે એ નામ સારી તમને ત્યારે જાણ કરીશું અને બીજું કે સાહેબ આ જે વ્યક્તિ છે મોનિલ જીવન એમને એવું કેવું છે કે મારી પ્રોસેસ નથી કરી મારા છેતરપિંડી કરી તો સાહેબ એનો જે ટાઈમ પીરિયડ હતો એનો વર્ક ઓર્ડર અમે કાઢીને આપી દીધો કોલેન્ડ ત્યારબાદ એનો જે વિઝા મારે એપ્લાય કરવાના હતા એ વિઝા એપ્લાય કરી દીધા વિઝાનું રિજેક્શનનું રિઝન આવ્યું એને ખબર છે એમબીસી અમારા હાથમાં નથી કોઈ કંપનીના કંટ્રોલમાં નથી એ ગવર્મેન્ટ નો રૂલ્સ છે છે રિજેક્ટ કર્યું પાછી અમે ફરી એપ્લાય કરી દીધેલી હતી છતાં પણ એ લોકોને એક મનસૂબો કે આને આપણે ગમે કરીને બદનામ કરીએ એટલે સાહેબ એ લોકો આવેશમાં આવી હું એકવાર ઇલેક્શનનું બી નું કામ કરતો હતો મારા ફિલ્ડમાં અને એ ભાઈએ મારા ઉપર મારી સાથે ગેરવર્તન કર્યું કે તમે મારા પૈસા ખાઈ ગયા છે હું ઘણી વાર એમને ચર્ચા કરતો કે ભાઈ તમારે ચર્ચા હોય મને કેવી તો એ ડાયરેક્ટ આશિષભાઈ મારા કંપનીનો ઓનર છે એમને ચર્ચા કરતા પછી બે ત્રણ વાર એવી મારે ચર્ચા થઈ કે એ મારી ચર્ચા આશિષભાઈ થઈ જ મારે તમને કહેવાની જરૂર નથી પછી જ્યારે આશિષભાઈ બહાર હતા કન્ટ્રીમાં પોતાના કામ હેતુ ગયેલા હતા તો સાહેબ સ્વાભાવિક છે કે ફોન ન ઉપાડતા હોય કે વાતચીત ન થતી હોય તો કે મને જવાબ નથી આપતા તમે કઈ રિસ્પોન્સ નથી આપતો મેં કીધું કંપનીમાં સાહેબ સાહેબ તમે ચર્ચા કરો પછી મને કહેજો તો એણે મારે ગાડી મારી ચાવી કાઢવાનો પ્રયત્ન કર્યો એના અનુસંધાને મેં પોલીસ કમ્પ્લેન કરેલી હતી પોલીસ કમ્પ્લેનમાં મને બોલે બધા ડોક્યુમેન્ટ માંગ્યા મારા કંપનીના ઓનર પણ આવેલા હતા બધા ડોક્યુમેન્ટ આપ્યા અને કાટેગર સાહેબ અને જે સ્ટાફના જે કાંઈ પણ કર્મીઓ છે એ લોકોએ બારી કાઢી તપાસ કરી અને મને પણ જરૂરી એ જે કાંઈ પણ ક્રોસ વેરીફાઈ કરવાનું એ બધું તપાસ કરી બે ત્રણ દિવસ સુધી સાહેબે એકદમ સારી રીતે બારી કાઢી ઇન્વેસ્ટિગેશન કરી અને સાહેબને બધું ધ્યાને પડ્યું ત્યારે સાહેબે એમને કીધું કે આમાં જે કાંઈ પણ ખર્ચ થયો છે એ લોકો વાત કરી તમને એટલો આપવા તૈયાર છે તો તમે નથી માનતા તો છતાં એ ભાઈ આવેશમાં આવીને પછી એ લોકોએ કોર્ટમાં આવું મારા કરેલું છે મારું નામ આશિષ મૌલ્યા છે સીઈસી માઇગ્રેશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડનો હું ડાયરેક્ટર છું તારીખ બે દિવસ પહેલાની હું વાત કરું તો દીવની અંદર એક ચર્ચા એવી થઈ હતી કે અમારી કંપની દ્વારા કબૂતર બાજી શબ્દ વાપરીને કે લોકોને બહાર મોકલવામાં આવે છે તો હું એના અનુસંધાનમાં એવું કહેવા માંગુ છું કે કબૂતર બાજી એટલે શું પહેલાં તો એ શબ્દ સમજવો પડશે કબૂતરબાજી મતલબ એ થાય છે કે તમે કોઈ પણ વ્યક્તિને વિઝા લીધા વગર કોઈ બીજા રસ્તે કે ત્રીજા રસ્તે મોકલો અને ત્યાં જઈને એને પાસે કરાવો એને કબૂતરબાજી બાજી કહેવાય અને અમારી કંપનીએ ક્યારેય આજ સુધી આવું કોઈ કઈ કહ્યું નથી અને જે વ્યક્તિ વ્યક્તિ હતી તો એની લીગલ પ્રોસેસ અમે લોકો છે મારી પાસેથી છવ્વીસ ડિસેમ્બર બે મને ફાઇલ આપેલી હતી અમારી કંપનીની કન્ડિશન એવી હતી કે અમારે એને છ વર્કિંગ છ મહિનાની અંદર વર્કિંગ દિવસ કાઉન્ટ થશે અને છ મહિનાની અંદર અમે લોકો એને કંપનીનો વર્ક ઓડે અને વિઝાની પ્રોસેસ કરી આપશું અને એની અંદર કોઈ પણ વિલંબ થશે નહીં તો છવ્વીસ ડિસેમ્બરથી અમે એને ત્રીજા મહિનાની અંદર કંપનીનો વર્ક ઓર્ડર ભી આપી દીધેલો હતો અને એકત્રીસ પાસે અમે એને અપોઇન્ટમેન્ટ લેટર આપી દીધો હતો કે તમારી તારીખ પાંચ સાત બે હાજર આ અપોઇન્ટમેન્ટ લેટર હું તમને બતાવું છું કે પાંચ સાત બે હાજર ત્રેવીસના રોજ આ તમારી વિઝાની ડેટ છે એની સાથે સાથે અમે જે કઈ પ્રોસેસની અંદર આવતું હતું ફોર્મને એ દરેક વસ્તુ અમારી પાસે રેડી છે કે અમે એને ફોર્મ ભી કરેલું છે આ એનું વિઝાનું આખે આખું ફોર્મ છે પ્લસ જે લીગલી એનો અમે ઇન્સ્યોરન્સ બી કરેલો છે ઇન્સ્યોરન્સની કોપી બી અહીંયા હું આપું છું તમને કંપનીનો વર્ક ઓર્ડ તો આ લીગલી કંપનીનો વર્ક ઓર્ડય છે જેની અંદર કંપનીનો નંબર બી હોય છે કંપનીનો લાઇસન્સ નંબર બી હોય છે અને અપોઇન્ટમેન્ટ નંબરથી લઈને એટલું ઝેડ વસ્તુ આની અંદર હોય છે કે ક્લાયન્ટ કોણ છે એની ડેટ ઓફ બર્થથી લઈને પાસપોર્ટથી લઈને આ ટોટલી લીગલ ડોક્યુમેન્ટ છે આ કોઈ બી જગ્યાએ વેરીફાઈ થાય છે ત્યારબાદ એમ્બેસીના જરૂરિયાત માટે પોલિશ ક્લેમ સર્ટિફિકેટ હોય છે તો આ પીસીસી સર્ટિફિકેટ એ બી અમે એની સાથે એપ્લાય કરેલું છે તો આ રીતે દરેક વસ્તુ અમે લોકોએ કરેલી છે અને લીગલી કંપનીમાંથી જ્યારે આપણે એનો એમ્બેસીની અંદર વિઝા એપ્લાય કરવામાં આવ્યા ત્યાં એમ્બેસીમાંથી માંથી એનું રિફ્યુઝ હતું રિફ્યુઝલનું રીઝન એ હતું કે તમે અમારો દેશ નહીં છોડો અને એ રિફ્યુઝલ લેટરની અંદર એ બી લખેલું છે કે તમે અમારો દેશ નહીં છોડો એની તમે મને ખાતગી આપો એ એક જ રીઝનથી એનું રિફ્યુઝલ હતું અને એ રિફ્યુઝલનો લેટર ભી હું તમને આજે બતાવી દઉં છું કે આ રિફ્યુઝલનો લેટર છે આની અંદર પોઈન્ટ નંબર 9 પોઈન્ટ નંબર 9 ની અંદર એમ્બેસી અને કોન્સ્યુલેટ એવું આપેલું હતું કે તમે લોકો અમારો દેશ નહીં છોડો તો તમે એનો મને પુરાવો આપો એટલે એ કોઈ એને રિફ્યુઝલ નહોતું પણ એણે આપણે પુરાવો માંગ્યો હતો અને આપણે એનો રિપીટ પુરાવો આપવાનો હતો રિપીટ પુરાવો આપવા માટે આપણે એને 26 27 સપ્ટેમ્બર મહિનાની અંદર મેલ ભી નાખેલો છે તે પ્રોસેસ દરમિયાન પાર્ટી મારે ત્યાં ઓફિસે આવેલી હતી મને ઓફિસે આવીને એવું કહેવામાં આવ્યું હતું કે અમારે પ્રોસેસ છે મેં એને પ્રેમથી સમજાવતા એવું પણ કીધેલું હતું કે તમે સ્કીપ ના કરી શકો અને જો તમને એવું લાગતું જ હોય કે મારે સ્કીપ કરવી છે તો તમે મને એક લીગલી મેલ નાખી દો હું તમને એ સ્કીપની અગેન્સ્ટ તમારું પેમેન્ટ હું તમને રિટર્ન આપીશ આખી પ્રોસેસની અમારી પાસે તે સજા થયેલી હતી ત્યારબાદ એ લોકો દીવા આવ્યા પાછા રિટર્ન મારી ઓફિસથી અને મને એવું કહેવામાં આવ્યું કે તમે કન્ટિન્યુ કરો પછી અમે એની પ્રોસેસ કન્ટિન્યુ કરેલી બીજી વખત એપ્લાય કરેલું ત્યારબાદ દિવસે ને દિવસે રોજ મને વોટ્સઅપ મેસેજ કરતા હતા અને વોટ્સઅપ મેસેજમાં એવું કહેવામાં આવતું હતું કે તમે અમારું પેમેન્ટ અમને રિટર્ન કરો પહેલાં એમ કીધું કે કન્ટિન્યુ કરો પછી એમ કીધું કે અમને રિટર્ન કરો તો આપણે એને એવું કીધું કે કઈ વાંધો નહીં તારી ભૂલ છે તો બી હું તને રિટર્ન કરું છું મને કોઈ પ્રોબ્લેમ નથી રિટર્ન કરવા તું મને ખાલી એક લીગલી મેલ નાખી દે કે મારી સ્કીપ કરવાની છે એટલે હું તને રિટર્ન કરી આપીશ તો એને મને કોઈ મેલ નાખો નહીં ત્યાર બાદ કન્ટિન્યુ વોટ્સઅપ કોલ સાદા કોલ મેસેજ દ્વારા અમને જણાવવામાં આવતા હતા છેલ્લે કંટાજીને માનસિક રીતે કંટાજીને અમે એને એવું કીધું કે તું મેસેજ નાખી દે મેલ ના નાખે તો તોય હું તને રિટર્ન આપું પાંત્રીસ થી પિસ્તાલીસ વર્કિંગ દિવસમાં તને રિટર્ન મળી જશે એને મને મેલ નાખ્યો મેલ નહીં મેસેજ નાખ્યો અને મેસેજની અંદર આપણે એને ઓકે કરીને આપ્યું ત્યારબાદની પ્રોસેસ એવી થઈ કે જ્યારે ઓકે કરીને આપ્યું એના ત્રીસ દિવસ જેવા પૂરા થયા હતા એકત્રીસમો દિવસ ચાલુ હતો તો અમારા સાથી મિત્ર ભવ્યેશભાઈ જ્યારે એના ફિલ્ડ વર્કની હતા તો એની સાથે એને ગયો ગેરવર્તન કીધું એટલે આપણે એને કીધું કે આ તે અયોગ્ય કાર્ય કરેલું છે આ બિલકુલ સ્વીકાર્ય નથી ત્યારે અમે લોકોએ એની અગેન્સ્ટ કમ્પ્લેન બી આપેલી હતી અને કાર્યવાહી બી કજાવી હતી ત્યાર બાદ એ લોકો જે પોલીસ સ્ટેશનની અંદર અમારી ગેસ કમ્પ્લેન આપી મેં પોલીસ સ્ટેશનની અંદર દરેક પૂજવા અજુકી ગયા દરેક છાનછીન થઈ એની પાસે દરેક કાર્યવાહી થઈ અને કાર્યવાહીના અંતે પોલીસે બી એવું કીધું કે આ વસ્તુ રાઈટ છે તમારે સમાધાન કર્યું તો અમે સમાધાનમાં કજાવી આપીએ અને મેં જે પોલીસ સ્ટેટમેન્ટ આપ્યું એ સ્ટેટમેન્ટમાં પણ મેં એવું જ લખીને આપેલું છે કે હું હજુ પણ તૈયાર છું સમાધાન કહેવા માટે આની અંદર કે હજુ પણ એને પૈસા જોતા હોય તો મારો ખર્ચો છે એ મને કાપીને હું એને સમાધાન કરી આપું તો ત્યારે પોલીસની સાથે પણ સ્ટેશનમાંથી નીકળી ગયા અને એવું કહેવામાં આવ્યું કે અમે આગળ જોશું પછી આગળ એને કોર્ટની અંદર કમ્પ્લેન કરીને આજે આ બધા ન્યૂઝ ફરતા થયા.